નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. તો આજના વિડીયોમાં આગળ વધીએ મિત્રો. આજના વિડીયોમાં આપણે જે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ ટુની ભરતી આવી છે તેના વિશે વાત કરીશું, જેના ફોર્મ ભરાવવાના અત્યારે ચાલુ છે. જે કોઈ લોકો બાકી હોય તે ફોર્મ ભરી દેજો. સેલેરી એમાં રહેશે 44,900 અને બાકી જે સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોમાં આગળ વધીએ. જાહેરાત ક્રમાંક 110/2019-20 ગુજરાત સરકારના ગૃહ વિભાગ હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર કુલ 40 ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો કુલ કેટલા ઉમેદવારો? 40 ઉમેદવારો માટે. નીચે એની વેબસાઇટ આપેલી છે, તે વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. તારીખ છે 26/12/2019 13 કલાકથી, એટલે કે 1 વાગ્યાથી આ ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે અને 10/1/2020 એટલે કે 10 જાન્યુઆરી સુધી આના ફોર્મ ભરાશે. ત્યારબાદ આપણે અગત્યની તારીખની વાત કરીએ તો પ્રિલિમિનરી જે પરીક્ષા લેવાશે તેની તારીખ 29/3/2020 આસપાસ રહેશે, અથવા તો તે દિવસે જ હશે. જ્યારે પ્રિલિમિનરી એક્ઝામનું પરિણામ ક્યારે આવશે? 2020 આવશે. એના પછી શારીરિક ક્ષમતા અને માપ કસોટી આવશે, જે 2020 લેવામાં આવશે. અને મુખ્ય લેખિત પરીક્ષા 2020 રોજ લેવામાં આવશે. રૂબરૂ મુલાકાતનો સંભવ તારીખ એટલે કે ઇન્ટરવ્યૂ તારીખ 2020 આનું ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. એટલે કે જાન્યુઆરીથી લઈ અને 2020 સુધીમાં સંપૂર્ણ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂ સહિત બધું પૂરું થઈ જશે. આગળ જોઈએ આપણે. કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ જગ્યાઓ 40 છે પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી માટેની વર્ગ 2 ગુજરાત રાજ્ય પોલીસ સેવામાં. એમાં બિન અનામતની 16 છે, આર્થિક રીતે નબળા વર્ગ 4, શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની 11, અનુસૂચિત જાતિની 3, અનુસૂચિત જનજાતિની 6 એ રીતે છે. અને બાજુમાં મહિલાઓ માટેની જે અનામત જગ્યાઓ છે તે પણ આપેલી છે, 5, 2, 3, 1 અને 2 અને માજી સૈનિક માટે જગ્યા નથી. આગળ જોઈએ આપણે. લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ. તમારે કેટલા પણ પર્સન્ટેજ હોય તે ચાલશે, પરંતુ તમે સ્નાતક હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો તમે આ પરીક્ષા આપી શકો. ત્યારબાદ કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. આ પ્રકારની લાયકાત નહીં ધરાવનાર ઉમેદવાર નિમણૂકને પાત્ર બનશે નહીં. તો કમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અથવા કમ્પ્યુટરનું જ્ઞાન તમારે હોવું જોઈએ. વયમર્યાદા અને વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, એટલે કે જે 10 જાન્યુઆરી છે ત્યારે ત્યાં સુધીની તમારી ઉંમર ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 પૂરા કરેલા હોવા જોઈએ, એટલે ઓછામાં ઓછા 20 પૂરા કરેલા હોવા જોઈએ અને 35 પૂરા કરેલ ન હોવા જોઈએ. એટલે કે 35 ઓછી ઉંમર હોવી જોઈએ. 35 પૂરા થઈ ગયા હોય તો ન ચાલે, પરંતુ તેમાં પણ અમુક છૂટછાટ આપવામાં આવે છે એ આપણે જોઈએ. જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે. તો મૂળ ગુજરાતના હોય, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને 5 છૂટછાટ આપવામાં આવે છે અને એમાં તમારે વધુમાં વધુ 45 સુધી ચાલી શકે. એટલે કે SC ST OBC અને EW ESW તે તમામ વર્ગ આર્થિક રીતે નબળા વર્ગને પણ 5 છૂટછાટ આપવામાં આવે છે. એથી નીચે છે મૂળ ગુજરાતના હોય, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એના પછી OBC અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને 10 છૂટછાટ મળે છે. કેટલી મળે છે? 10. આ છૂટછાટમાં મહિલાઓને જે 5 છૂટછાટ આપે છે એનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે 5 અને 5 આ SC ST અને OBC અને
એની એમ ટોટલ 10 વર્ષની છૂટછાટ મળે છે, જ્યારે બિન અનામતની સામાન્ય મહિલાઓ છે તેને પણ 5 વર્ષની અહીં છૂટછાટ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, માજી સૈનિકો માટે પણ નીચે આપેલું છે તે પણ જોઈ લેવું. પરીક્ષા ફીની વાત કરીએ તો અરજીપત્રક બિન અનામત વર્ગના ઉમેદવારોએ જો તેઓ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો 100+ પોસ્ટલ ચાર્જિસ તથા ઓનલાઈન ફી ભરે તો 100+ સર્વિસ ચાર્જિસની ફી ભરવાની રહેશે. એટલે 100 રૂપિયા છે એ જનરલ વર્ગ માટે, આ 100 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જિસ ફી છે આની. અનામત વર્ગના ઉમેદવારો એટલે કે આર્થિક રીતે નબળા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે, જેથી તેમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. એ સિવાય અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરે તો અરજી ફી ભરવાની રહેશે નહીં. એટલે બિન અનામત માટે પણ જો એપ્લાય કરીએ તો પણ ફી ભરવાની રહેતી નથી. કોને? એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસને. આગળ જોઈએ, પ્રિલિમિનરી પરીક્ષા. જે પ્રિલિમ્સ હોય છે તેમાં પ્રશ્નપત્ર એક રહેશે, વિષય એનો જનરલ સ્ટડીઝ રહેશે, 300 માર્કનું પેપર હોય છે અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. જનરલ સ્ટડીઝ, 300 માર્ક અને 3 કલાક પ્રિલિમ એક્ઝામમાં. પ્રશ્નપત્ર એક વૈકલ્પિક પ્રકારનું અને તેનું સ્તર અને અભ્યાસક્રમ સ્નાતક કક્ષાનો રહેશે, એટલે કે ગ્રેજ્યુએટ લેવલનું પેપર હોય છે, ગ્રેજ્યુએટ લેવલ સુધીનું, અને વૈકલ્પિક પ્રશ્નો હોય છે જે આપણે ઓએમઆર શીટમાં જે રીતે પરીક્ષા ભરીએ એ રીતે જ પરીક્ષા આપવાની હોય છે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે, એટલે હિન્દીમાં હોતું નથી, ગુજરાતી અને અંગ્રેજીમાં હોય છે. શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો ઉમેદવારની વિગતમાં પુરુષ અને મહિલા બંનેની ડિટેલ આપેલી છે. પુરુષ માટે 5000 મીટર દોડ એટલે કે 5 કિલોમીટર દોડ રહેશે, 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. મહિલાઓ માટે 1600 મીટર દોડ રહેશે અને તે 9 મિનિટ અને 30 સેકન્ડમાં એટલે કે 9.5 મિનિટમાં પૂરી કરવાની હોય છે. તો પ્રિલિમ્સ તમે આપો, એના પછી તમારી શારીરિક ક્ષમતા કસોટી આવે છે, એના પછી તમારી મેઇન એક્ઝામ આવશે. શારીરિક માપ, જો આ પ્રમાણે માપ થતું હોય તો જ ફોર્મ ભરવું. પુરુષ ઉમેદવાર ઊંચાઈ છે તે 165 થવી જોઈએ અને છાતી ફૂલાવ્યા વગર 84 અને ફૂલાવેલી 89 થવી જોઈએ, અને ફૂલવાનું પ્રમાણ છે એ 5 સેન્ટીમીટર છાતી ફૂલતી હોવી જોઈએ અને 50 કિલોગ્રામ વજન હોવો જોઈએ. સમજાઈ ગયું? પુરુષ ઉમેદવારો માટે શું છે, 165 ઊંચાઈ, 84 છાતી ફૂલાવ્યા વિના અને ફૂલાવીને 89 થવી જોઈએ અને ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર છાતી ફૂલવી જોઈએ અને વજન 50 કિલોગ્રામ હોવો જોઈએ. હવે અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવાર માટે એટલે કે એસટીને એમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે. તેની ઊંચાઈ 160 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી સેમ છે 84 અને 89, 5 સેન્ટીમીટર ફૂલાવવાની અને 50 કિલો વજન. ખાલી ઊંચાઈમાં છે તે થોડી ઘણી છૂટછાટ મળેલી છે. મહિલા ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ માંગે છે અને વજન છે તે 45 કિલો માંગે છે. અનુસૂચિત જાતિ એટલે કે એસટી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની જે મહિલા ઉમેદવાર હોય તેને 156 સેન્ટીમીટર ઊંચાઈ અને 45 કિલો વજન માંગે છે. આગળ જોઈએ, મુખ્ય પરીક્ષા. તો મુખ્ય પરીક્ષા છે તે લેખિત હોય છે. તેમાં પ્રશ્નપત્ર એક ગુજરાતી, 200 માર્ક્સનું, 3 કલાકનો સમય. પ્રશ્નપત્ર 2 ઇંગ્લિશનું, 200 માર્ક્સનું અને 3 કલાકનો સમય રહેશે, જ્યારે પ્રશ્નપત્ર 3 જનરલ સ્ટડીઝ 1 એમાં 200 માર્ક્સ અને 3 કલાકનો સમય. પ્રશ્નપત્ર 4 જનરલ સ્ટડીઝ 2 એ પણ 200 માર્કનું રહેશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે. આ રીતે ટોટલ 800 માર્ક્સ આ હશે અને એના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તે 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હશે. તો આ 900 માર્ક્સ છે તેમાંથી તમારા જે ક્વોલિફાય માર્ક્સ છે અથવા તો જે કટ ઓફ છે તે આ 900 માર્કમાંથી જ ગણવામાં આવે છે. જે પ્રિલિમ્સ એક્ઝામ છે તે માત્ર પાસ કરવાની હોય છે તમારે. આગળ જોઈએ, સેલરીની વાત કરીએ તો પગાર ધોરણ 44,900 થી લઈને 1,42,400 સુધી નિયમાનુસાર મળવાપાત્ર રહેશે અને એ સિવાય અન્ય ભથ્થાઓ પણ આમાં મળે છે. તો મિત્રો, આ હતો પીઆઈનો વિડીયો.
જેમાં આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે. જે લોકો પણ આમાં કેપેબલ થતા હોય અને જેની લાયકાત થતી હોય તે બધાએ ફોર્મ ભરી દેવું, કેમકે આવનાર એક વર્ષની અંદર તમે પીઆઈ બની શકો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જેટલી પણ નવી ભરતી આવશે તમામ ભરતીની માહિતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે. એટલે સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેશો તો જેવો જ હું વિડીયો અપલોડ કરીશ કે તમને તુરંત જ નોટિફિકેશન મળશે અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકશો. તમારે રાહ જોવી પડશે નહીં. જે નવી ભરતી આવશે બધી ભરતીઓની ડિટેલ આમાં મળશે. આની પહેલાં મેં 7 ભરતીઓના જે ફોર્મ ભરાય છે તેની ટૂંકમાં આખી માહિતી આપેલી છે. એમાં સંપૂર્ણ માહિતીનું નથી પણ ટૂંકમાં જે ભરાય છે એ બધી આપેલી છે. જ્યારે આ રીતે આપણે વિડીયો બનાવતા હોય એમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. અને આ બધાની તમે જો PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં જઈ અને તમે આ બધાની PDF પણ મેળવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.